માનવ તસ્કરીની માહિતીના આધારે ફ્રાન્સમાં દુબઈથી આવેલા વિમાનને રોકી લેવા મામલે હવે તપાસ તેજ થઈ છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા વિમાનના મુસાફરોની પૂછપરછ બાદ હવે એજન્ટો પર નિશાન તાકવામાં આવ્યું છે, જેમાં ઇન્ટરનેશનલ માફિયા કનેક્શન ઉજાગર થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે, જેમાં ટૂંક સમયમાં જ સીઆઈડી ક્રાઇમ મોટો ઘટસ્ફોટ કરશે તેવી વાત ઉચ્ચારાઈ રહી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા માનવ તસ્કરી મામલે મોટી કાર્યવાહી. ફ્રાન્સથી પરત આવેલા વિમાનના મુસાફરોની ઘનિષ્ઠ તપાસ. સીઆઈડી ક્રાઇમ દ્વારા મોટા ઘટસ્ફોટનું કાઉન્ટડાઉન શરૂ. ઇન્ટરનેશનલ માફિયા કનેક્શન બહાર આવે તેવી શક્યતા. વિમાનના મુસાફરો બાદ હવે એજન્ટો પર સીઆઈડી ક્રાઇમની તવાઈ. બનાવટી દસ્તાવેજો અને સિક્કા સહિતનો મુદ્દામાલ રિકવર. ફ્રાન્સમાં માનવ તસ્કરીના આરોપમાં ફસાયેલા 303 યાત્રીઓને લઈને એક ફ્લાઇટ મુંબઈ આવી પહોંચી હતી, જેમાં તસ્કરીની હકીકતના આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા મુસાફરોની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ હતી, જેમાં સીઆઈડી ક્રાઇમને ચોંકાવનારો ઘટસ્ફોટ હાથ લાગ્યો છે. સમગ્ર માનવ તસ્કરીની શંકાવાળા કેસમાં મોટા પાયે ઇન્ટરનેશનલ કૌભાંડ ચાલતું હોવાની હકીકતોના પુરાવા મળી આવ્યા છે. આ લોકોએ કઈ ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા અને કઈ ડોક્યુમેન્ટ્સ ખૂટતા હતા, તેમ છતાં એજન્ટ્સે એ પોતપોતાની રીતે બનાવેલા છે. કેટલા પૈસા લેવામાં આવતા હતો, આમાં એક એ પણ બાબત સામે આવે છે કે અહીંયા ગામડામાં અને નાના નાના જગ્યાએ જઈને અલગ અલગ લોકો એ કામગીરી કરે છે, પણ ઉપર થકી જતાં એક જ નેટવર્ક ઊભું થાય છે, તો એ મેઇન કિંગપિન કોણ છે? એ સમગ્ર પાસા ઉપર ગુજરાત સીઆઈડી તરફથી તપાસ હાલ કરવામાં આવી રહી છે. જે રીતે અત્યારે જે લોકો પાછા આવી રહ્યા છે, પ્રાઇમરી જ્યારથી માહિતી મળી સીઆઈડી ક્રાઇમને કે આ રીતે વિમાનમાં મુસાફરો પકડાયા છે અને ગુજરાતના છે, યનકેન રીતે ઇન્ટરનેશનલ માફિયાની મદદથી યાત્રીઓને અમેરિકા કેનેડા જેવા દેશોમાં ઘુસાડવામાં આવે છે. માનવ તસ્કરીની વિમાનના આ કેસમાં પણ આવું જ કંઈક છે, જેમાં 300 વધારે મુસાફરોને પ્રાઇવેટ ચાર્ટર્ડમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ફ્રાન્સ ગવર્મેન્ટને મળેલી બાતમીના આધારે તમામ લોકોની તપાસ કર્યા બાદ તેમને પરત મોકલવામાં આવ્યા. ત્યારે હવે સીઆઈડી ક્રાઇમ આ માનવ તસ્કરીના કિંગ પિનને સકંજામાં લેવા માટે સક્રિય બની છે. આ છેતરપિંડી માત્ર આ લોકો સાથે નથી. દાખલા તરીકે કોઈ બહાર ખોટા ડોક્યુમેન્ટના આધારે જતા હોય તો ખોટું બોર્ડ સર્ટિફિકેટ બનાવતા હોય છે, તો એ એક બોર્ડ છે જે છે ગુજરાત રાજ્યનું શૈક્ષણિક બોર્ડ, એના સાથે પણ છેતરપિંડી છે. એના ડોક્યુમેન્ટની ફોર્જરી છે, એના નામના ડોક્યુમેન્ટ ખોટું બનાવી એક સિસ્ટમ સાથે પણ છેતરપિંડી છે. સાથે સાથે એ વિદ્યાર્થી બાળક ત્યાં જઈને કોઈ યુએસના એક એજન્સીમાં નોકરી કરે અથવા કોઈ યુનિવર્સિટીમાં ભણે, તો એ લોકો સાથે પણ એ છેતરપિંડી છે, કેમ કે તમે ખોટા કાગળોના આધારે ત્યાં એડમિશન લીધેલું છે. તો એ આ પ્રકારનું સીઆઈડી ક્રાઇમ દ્વારા તમામ મુસાફરોની પૂછપરછ પૂર્ણ થયા બાદ હવે એજન્ટોની પૂછપરછમાં નવા વળાંકો સામે આવી રહ્યા છે, અને તે કહેવું જરા પણ ખોટું નથી કે આવનારા સમયમાં સીઆઈડી ક્રાઇમ ઇન્ટરનેશનલ માફિયાનું રેકેટ બહાર લાવશે તેવી શક્યતાઓ હવે પ્રબળ બની છે. PTC વિશાલ મહેતા.